शम्भोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरदनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। सद्गुरु निष्कुळानंद स्वामी हरिबड़ गीता ग्रंथनी अंदर कड़वू 22 अने एमां छेल्ले लखे छे जेम पति पत्नी नु पालन करे छे गुरु शिष्य नु करे छे एवी रीते भगवान पोताना भक्तना अवगुण ने जोता नथी। आगळ स्वामी कड़वू 23 एमां लखे छे माता पिता थी पामे प्राणी देह जी देह मा आवी वसे जीव जेह जी न होय कर्तव्य एहनु एह जी एहना कारण श्री हरि तेह जी। स्वामी कहे छे माता पिता थी पामे प्राणी देह जी माता पिता छे एना थकी देह नु सर्जन थाय छे एनी अंदर जीव आवीने वसे छे। हवे माता पिता शरीरनुं सर्जन करी शके देह बनावी शके ए पण भगवान ज करे छे नहीं तो घणी वखत माता ने पिता बनने छे पण देह सर्जातो नथी कोई नवानो। देह सर्जाया पछी देहमां जे कोई आत्माने प्रवेश करावानो छे ए पण परमात्मा ज करावे छे। आपणे आम एक मुठ्ठी भरी आटली આની અંદર એટલા બધા જીવો આવી જાય છે કે આખું બ્રહ્માંડ ભરાઈ જાય એ જીવોને જો જન્મ ધરવાનું કોઈ નિમિત્ત મળી જાય તો આટલું આમ કરીએ આટલાની અંદર એટલા જીવ છે કે જો એને કોઈ જગ્યાએ દેહ મળી શકતો હોય તો એ લોકો જો દેહ ધારણ કરે ને તો આખું બ્રહ્માંડ ભરાઈ જાય એટલા બધા જીવાત્માઓ આ યુનિવર્સની અંદર આકાશમાં રખડ્યા કરે છે। એ લોકો ગોતે છે કે અમને કોઈ શરીર મળે પણ પરમાત્મા જ્યારે નક્કી કરે કે એના પાછલા કર્મ પ્રમાણે એને કયું શરીર આપવું ત્યારે ટાઈમે ભગવાન એને કોઈક શરીરમાં પ્રવેશ કરાવે છે। એટલે કેવું થાય છે જેવી રીતે અહીં વિઝા H1નો કોટા હોય અને 50,000ને વિઝા દેવાના હોય અને એકારે 5,00,000 માણસો વિઝાની લાઇનમાં ઊભા રહ્યા હોય હવે એ તો 50,000 સામે 5,00,000 ઊભા છે આ તો એક જ શરીર અને એની સામે કરોડો ઊભા છે કરોડો બૂમો પાડે કે અમારે શરીર જોઈએ છે શરીર જોઈએ છે ત્યારે ભગવાન જેનો નંબર લાગે એવો હોય એવા એકનો ડ્રોની જેમ નંબર લાગે મનુષ્યનું શરીર કે પછી ઝાડનું શરીર કે પછી પશુ પંખીનું શરીર પણ એ બધાય શરીરને મેળવવું દુર્લભ છે। પહેલામાં પહેલો તો જન્મ મળવો એ દુર્લભ છે જેમ જન્મ મૃત્યુમાંથી બહાર નીકળી જવું દુર્લભ છે એવી જ રીતે આ પૃથ્વી પર કે આ બ્રહ્માંડમાં કોઈ શરીર મળી જવું એ દુર્લભ છે।
આત્માઓ એટલા બધા ફરે છે, એટલા બધા ફરે છે યુનિવર્સમાં કે એ આત્માઓને શરીર જોઈએ છે, મળતું નથી. જેને શરીર મળ્યું છે એને કિંમત નથી. અને જેટલા શરીરો છે એ શરીરની અંદર સૌથી મોંઘામાં મોંઘું શરીર ને સૌથી અગત્યનું શરીર જો કોઈ હોય તો એ મનુષ્યનું છે. મનુષ્યનું શરીર સૌથી અગત્યનું, કારણ કે બીજા શરીરમાં જ્યારે આત્મા જાય છે ત્યારે તો કુદરતે રચેલી પ્રક્રિયા પ્રમાણે ખાલી જીવીને મરવાનું છે. જેમ કે ઝાડ થયું કોઈ, તો ઝાડને કંઈ બીજું સેન્સ નથી, એને તો બસ મોટું થવાનું, કોઈ કાપ પાવડો આવે ત્યારે કપાઈ જવાનું, નહીં તો ત્યાં ત્યાં સુકાઈ જવાનું. પશુ પંખી થયો તો બસ ઉડવાનું, ફરવાનું, એનાથી કોઈ મોટો એનો શિકાર કરવાવાળો આવે ત્યારે મરવાનું, કાં તો એનું આયુષ્ય ખૂટે ત્યારે મરવાનું. કીડી મકોડા થયા, જન્મ લેવાનો 10, 12, 15, 20 દિવસ, મહિનો જેનું આયુષ્ય હોય ત્યારે મરવાનું. માખી મચ્છર થયા, 5-6 દિવસ જીવવાનું, મરવાનું. પણ એ બધી પ્રક્રિયા કુદરતની ગોઠવેલી છે, એમાં કશું એ નવીન નથી કરી શકતો, એને સાયકલમાં હાલ્યા કરવાનું છે. ફક્ત એટલું જ કે દેહ ધારણ કરે એટલે વિષય ભોગ એને ભોગવવા મળે. જીવને જ્યારે વિષય ભોગવવો હોય ત્યારે દેહ જરૂરી છે, દેહ વિના વિષયનું ગ્રહણ કરી શકતો નથી. એટલે ભૂત પ્રેતાદિક પણ, જ્યારે ભૂત પ્રેતાદિક કોણ થાય છે, વાસનિક જીવો થાય છે. અને વાસનિક જીવો એ લોકો પ્રેતનો દેહ છે એની અંદર એનો આત્મા રહે છે એને જ ભૂત કહેવાય છે. જેનું શરીર ખાલી, જેમાં પૃથ્વી અને જળ નથી, વાયુ તેજ આકાશ એ ત્રણે ત્રણ તત્વ એના શરીરમાં છે, પૃથ્વી અને જળ નથી, એટલે ભૂતનું શરીર નરી આંખોએ દરેક વ્યક્તિને દેખાય નહીં. કારણ કે પૃથ્વી અને તેજ, પૃથ્વી અને જળ નામનું તત્વ એમાં નથી. આપણા શરીરમાં પૃથ્વી તત્વ સૌથી વધારે છે એટલે આને પાર્થિવ શરીર કહેવાય છે. આમાં પૃથ્વી અને જળ વિશેષ છે આપણા શરીરમાં. બાકી આપણી અંદર તેજ, વાયુ ને આકાશ પણ આપણા શરીરનો ભાગ છે, પણ સૌથી વધારે પૃથ્વી છે, એના કારણે જ આ શરીર દેખાય છે, એનો આકાર દેખાય છે. ભૂત પ્રેતાદિકનો આકાર અને શરીર બધાને દેખાતું નથી, કારણ કે એનું શરીર એ પ્રકારનું છે. પછી ઈચ્છિત છે એની પાસે એક શક્તિ કે સ્થૂળ શરીર જેવો ભાવ પણ દેખાડી શકે છે. શ્રીજી મહારાજે તો વચનવતમાં ત્યાં સુધી કીધું કે ભૂત પ્રેતાદિક થકી દીકરાઓનો, છોકરાઓનો જન્મ થાય છે, ભૂત પ્રેતાદિક છે એના થકી સ્ત્રીને છોકરાનો જન્મ થાય છે. એવો વાસનિક જીવ હોય તો ઘણી જગ્યાએ એવા છોકરાઓના જન્મ પણ ભૂત પ્રેતાદિક થકી થતા હોય છે, આવું પણ થતું હોય છે. મહારાજે વચનામૃતની અંદર એનું પ્રમાણ કર્યું અને ઘણી બધી જગ્યાએ પૃથ્વી પર આવી ઘટનાઓ ઘટતી હોય છે. એના લક્ષણો ઘણા બધા હોય છે. બાળક જન્મે ત્યારે એની આંખો એકદમ ભૂત જેવી જ દેખાય, ઝીણી હોય, એના શરીર ઉપર વાળ બહુ ઓછા હોય, એકદમ આખો જ એકદમ એનું જે ચામડીનો રંગ હોય હાવ આવા ધોળાઈ ના હોય, હાવ આપણા જેવો ઘઉંવર્ણનો ના હોય, એવો વિચિત્ર હોય. એની આંખો પણ એવી હોય, એનો આખો ફેસ પણ એવો હોય. એ બાળક જન્મે ભૂત પ્રેતાદિક થકી ત્યારે એવું થાય. વચનામૃતની અંદર શ્રીજી મહારાજે એ વાત લીધી છે. પણ મારો કહેવાનો અર્થ કે દેહ ધારણ કરવો એ જ દુર્લભ છે. પણ દેહ બનાવે છે માતા પિતા એવું ગણાય, એવું દેખાય, પણ એ પણ શક્ય નથી. કારણ કે દરેક માતા પિતાથી શરીર બનતું નથી. એટલે તો ઘણાને ત્યાં દીકરા દીકરી કશું હોતું નથી, કારણ કે શરીર બનવું એ પણ ભગવાન બનાવે તો બને, નહીં તો ના બને. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, માતા પિતાથી કોઈ દેહ પામી જાય, દેહ પામ્યા પછી એની અંદર જીવ આવીને વસે, એ દેહ બનાવ્યો કોને, એ જીવને વસાવ્યો કોને, ભગવાને. શ્રીહરિ વિના સમાજ એવો કહોને કોનથી થાય, શ્રવણ નયન નાસિકા દંત જીવા કરી મુખ માય. ભગવાન વિના સ્વામી કે આવું કોણ કરી શકે. જો કેવો સમાજ ઘડ્યો છે, શ્રવણ કાન, નયન આંખ, નાસિકા નાક, દાંત, જીભ, આ બધું મુખની અંદર કેટલું સરસ રીતે આયોજન કર્યું. ક્યારેય પણ એની અંદર ફેરફાર ના થાય, ગાલો ભાઈ કાનની જગ્યાએ જીભ જતી રહી ને જીભની જગ્યાએ કાન જતો રહ્યો એવું ના થાય. આ બે હુબ પાછું બનાવે. હા, એના કર્મ જો કંઈક એવા હોય તો એમાં ખોડખાપન પણ આવતી હોય છે, પરંતુ જનરલી ભગવાન જે બનાવે છે
એ બહુ કમ્પ્લીટ બધું બનાવે છે. એને કદાચ ખોળખા પણ આપી છે, એના પૂર્વકર્મને અનુસાર એને દીધેલી છે, ભગવાને જાણી જોઈને દીધેલી છે. હાથ પગ આંગળીઓ નખ શીખ મુવાળા મોછ, કીધો સમાજ સુખનો કોઈ રીતે ન રાખી ઓછ. હાથ પગ આંગળીઓ બધું કેટલું સરસ બનાવ્યું. જમવું હોય આંગળીઓ જ ના હોત આટલી, તો આપણી જમવાની શું દશા થાત? ગમે એવો સરસ થાળ બન્યો હોત પણ આંગળીઓ જ ના હોત આપણી પાસે, તો આપણે જમી ના શકત. કેટલું બધું ભગવાને એક એક વસ્તુનો વિચાર કર્યો છે. જો આંખને જેટલા પલકારા મૂક્યા, કંઈક આંખમાં પડવાની તૈયારી થઈને આંખ બંધ થઈ જાય એવું બીજું કાંઈ ના મૂક્યું, કારણ કે સૌથી સેન્સિટિવ છે. એમાં જો વધારે પડતું કાંઈ થઈ જાય તો આંખ જતી રહે. એટલે તરત ભગવાને એના ડોર એવા મૂક્યા કે ઓટોમેટિકલી બંધ જ થઈ જાય, એને નુકસાન થતાં પહેલાં એ બંધ થઈ જાય. દરેક વસ્તુ ભગવાને એવી રચી કે જેની અંદર આપણે વિચાર કરીએ તો હજારો પ્રકારનું રહસ્ય રહેલું છે. અને આપણને સમજાત, એક આંખનો ડૉક્ટર થતાં માણસને આખી જિંદગી નીકળે છે. નાક કાન ગળાનો ડૉક્ટર થતાં આખી જિંદગી નીકળે છે. એક હાર્ટનો ડૉક્ટર થતાં આખી જિંદગી નીકળે છે. તોય પાછો એમાં સફળ થાય કે ના થાય એ પહેલાંમાં પહેલું કે ભાઈ ભગવાનની ઈચ્છા હોય એમ થશે, આની પર સહી કરી દો, તમારું ઓપરેશન કરવાનું છે કિડનીનું હાર્ટનું, આ કાગળમાં સહી કરી દો, અમારી કોઈ જવાબદારી નહીં, પહેલી સહી કરાવે છે. સ્પેશિયલિસ્ટ હોવા છતાં પણ, વર્ષોનો અનુભવી હોવા છતાં પણ ભગવાને કેવી રચના કરી છે. એક વ્યક્તિ બુદ્ધિશાળીમાં, ડૉક્ટરો તો બુદ્ધિશાળી જ કહેવાય ને જે ડૉક્ટર થાય એ, એવા બુદ્ધિશાળી વ્યક્તિને પણ ભગવાનની એક રચનાને સમજતા આખી જિંદગી જાય છે તો પણ સંપૂર્ણ રચનાને સમજી નથી શકતો. નવા નવા દર્દી પર પ્રયોગો કરીને એ એક્સપિરિયન્સવાળો ડૉક્ટર કહેવાય છે. નવા નવા દર્દી લે, નવો નવો રોગ હોય એમાં નિદાન કરતો જાય, જો એમાં સફળ થાય તો વધારે એક્સપિરિયન્સવાળો ગણાય. પેલો જતો રહે તો કાંઈ નહીં, બીજા પર એક્સપિરિયન્સ કરવાનો નવો રોગ હોય તો. પણ ભગવાનની રચનાને ડૉક્ટર આટલા બુદ્ધિશાળી હોવા છતાં પણ એને સમજતા આખી જિંદગી જાય છે, તરત સમજાતું નથી. આવું ભગવાને આ શરીર બનાવ્યું છે, આના સિવાય બીજો કોણ કરી શકે ભગવાન સિવાય. વળી અંતકરણને ઇન્દ્રિયો પ્રાણવાયુ દસ પ્રકાર, એવું કરતા કોઈને ન આવડે નિર્ધાર. પાછું આ શરીર બનાવ્યું, ઇન્દ્રિયો બનાવી, અંતકરણ બનાવ્યા. મન જ ના બનાવ્યું હોત તો કશું કરવાની ઈચ્છા જ ના થાય. ઈચ્છા જ ના થાય તો કથા કેમ કરાય, કેમ સંભળાય, મંદિર કેમ અવાય? મન ના હોત તો શું થાત? ચિત્ત ના હોત, ચિત્ત ચોંટવાનું કામ કરે છે. હવે જો આપણે કોઈ પણ વસ્તુને ગ્રહણ કરવી છે તો આપણું ચિત્ત ત્યાં ચોંટવું જ પડે, નહીં તો કેવું થાય કે મને કંઈ ખબર ના પડી. મન છે કે હાલો ઈચ્છા કરી કે કથામાં બેઠા, પણ ચિત્ત નથી ચોંટ્યું તો કે કથા હા થતી હતી ખરી, તે હું આવ્યું હતું પણ એ તો નથી ખબર, કારણ કે ચિત્ત ચોંટેલું નહોતું. ચિત્ત જ જો બનાવ્યું ના હોત તો ક્યાંય ચોંટ્યું ના હોત. ચોંટ્યું ના હોત તો આપણને એમ થાય, એના કરતાં આ બધું આમેય લક ચોરાસી ભમાવાનું કામ તો ચિત્તને મન જ કરે છે. એ ચિત્ત પાછું જગતમાં ચોંટે ત્યારે લક ચોરાસી આપે છે, એ જ ચિત્ત ભગવાનમાં ચોંટે તો કલ્યાણ આપે છે. તો બનાવ્યું જ ના હોત તો જગતમાં પછી ફસાવાનું ના થાત ને, તો ભગવાનમાં ચોંટવાનુંય ના થાત. બધાની જરૂર ભગવાનમાં ચોંટવા, જેમ જગતમાં ચોંટવા ઓલાની જરૂર છે ને, એમ ભગવાનમાં ચોંટવા આની જરૂર છે જ. બુદ્ધિ ના આપી હોત, ભગવાને બુદ્ધિનું સર્જન જ ના કર્યું હોત તો ભગવાનનું સ્વરૂપ સમજાત કેમ? હા, દરેક વસ્તુ જે ભગવાને રચી છે ને એની અંદર કોઈ કોઈ માઇનસ પોઈન્ટ પણ જીવની વૃત્તિના કારણે છે. જેમ કે મન છે, એ મન સંકલ્પ વિકલ્પનું કામ કરે છે. મનનું કાર્ય એવું છે, સંકલ્પ વિકલ્પ. હવે રચ્યું કોને? ભગવાને. પણ કયો સંકલ્પ કરવો અને કયો વિકલ્પ કરવો એ જીવના હાથની વાત છે. જીવ જો સતત ભગવાનની કથા વાર્તા વચનામૃત સ્વામીની વાતો નિષ્કુળંત કાવ્ય ભગવાનની મૂર્તિના દર્શન આ બધું કર્યા કરે, તેને સંકલ્પ વિકલ્પો એવા થયા કરે.
આ વચનાવતમાં આમ છે, સ્વામીની વાતમાં આમ છે, નિષ્કુળકામાં આમ છે, આ કથામાં આવું આવ્યું હતું, મહારાજે આજે આવા વાકા પહેર્યા હતા, એના સંકલ્પ વિકલ્પો એવા થઈ જાય. પણ જીવ જો સવારથી હાં સુધી ખાવું પીવું ફરવું જોવું, એના સંકલ્પ શું થાય? એક મહિનો જો આપણે મંદિર આવવાનું છોડી દઈએ, એક મહિનો કથા વાર્તા છોડી દઈએ, એક મહિનો, અઠવાડિયું તો બહુ થઈ ગયું, અનુભવ થઈ ગયો ને, એક અઠવાડિયાનો અનુભવ થઈ ગયો દાદાને, એક અઠવાડિયું ખાલી છોડી દઈએ એટલે મનની અંદર સંકલ્પ વિકલ્પો આખા જુદા થઈ જાય, આખા જુદા થઈ જાય. લગ્ન પ્રસંગો માનવા ફરવા જવું આવું થાય. જો મહિનો કોઈ એની જોડે થાય ને તો હૃદયમાં ભગવાનનો ભગત હોય જેને આખું વરસ એવું કર્યું હોય ને, એને અઠવાડિયું દસ દી એવું થાય ને તો એને ઉદ્વેગ થાય કે ક્યાં આવી ભરાના. ઘણા ભક્તો આપણા ઇન્ડિયા જાય પછી ઇન્ડિયાની અંદર જેમ અહીં રોજ મંદિર આવવાનું થાય, અથવા તો માની લો અઠવાડિયે આવવાનું થાય છે પણ રોજ લાઈવ કથા સંભળાય છે, રોજ અઠવાડિયે ભગવાનને સાધુના દર્શન થાય છે, બીજી કોઈ મારી તારી કાંઈ નહીં, શાંતિથી ભજન થાય. એ હરિભગત ઇન્ડિયા જાય ને 20-25 દાડાની અંદર પાછા આવે ને. લગભગ મેં જેટલા ગયેલા પાછા આવ્યા છે ને અત્યારે 15-20 દાડા 25 દાડા રહીને, બધા એમ જ કે થાકી ગયા, થાકી ગયા, કે અહીં આગળ એના કરતાં બહુ સારું છે, સુખેથી ભગવાન ભજાય છે. હમણાં જ ભૂપેન્દ્રભાઈ આવ્યા, જેટલા આવ્યા ને હું પૂછું કેવું લાગ્યું, અહીં જ સ્વામી ભગવાન ભજાય, કે બેસ્ટ છે આ. કારણ કે અહીં કોઈ નવરો નથી, અહીં આગળ કોઈને વ્યવહારો કરવાનો ટાઈમ નથી. અઠવાડિયે એકવાર વ્યવહાર થાય, કરવો હોય તો શનિ રવિ સિવાય વ્યવહાર થાય નહીં, એટલે સોમથી શુક્ર અવશ્ય એને કાં જોબે જવું પડે, કાં ઘર રહે અથવા ભગવાન ભજવા પડે. દેશની વ્યવસ્થા જ એ પ્રકારની છે. અને ઇન્ડિયામાં તો સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર ને રવિવાર સુધી તમારે વ્યવહાર થાય, ઓટલાય મળે, બધાય મળે, માણસો એવા મળે, બધું જ મળે. ભગવાન ને આ છે, સાધુ છે, બધું જ છે, પણ એની સામે ઓલું પણ એટલું જ પ્રબળ છે. જ્યારે અહીં શું છે કે ભગવાનને સાધુ છે એની સામે બીજા વ્યવહારો પ્રધાન નથી, કારણ કે સેટરડે સન્ડે સિવાય પ્રોગ્રામ જ ના હોય. પેલો સવારથી આ સુધી જોબ કરે, જોબ કરીને થાક્યો હોય, હોઈ જાય, એ ક્યારે બીજાને ફોન કરે? આજ આપણા ભગત છે એને તમારે રાતે 10:30-11 જોબેથી આવે, એને કોઈને ફોન કરવો છે તે કરે ક્યારે? એને કોઈને કોલ કરવો છે ને કલાક વાત કરવી છે, કેમ છો, સારું છે, તબિયત કેવી છે, આ તે બધું એને પૂછવું હોય તે પૂછે ક્યારે? શનિવાર ને રવિવાર આવે તે થોડું ઘરનું કામ કરશે, થોડું મંદિરનું કરે, પૂરું થઈ ગયું દિવસ પૂરો, ના થઈ શકે. એટલે આ દેશમાં એ રીતે સારું છે કે ભગવાન ભજવાનો ટાઈમ બહુ મળી રહે. બીજા ટાઈમમાં પેલું મગજ બીજે ના ગયું હોય ને એટલે ભગવાન ભજીએ ગાય, અને ઇન્ડિયામાં તો તમારું મગજ ના જતું હોય તો ખેંચીને લઈ જાય. તમને નથી ખબર ગામની ઓલી શેરીમાં કૂતરું મરી ગયું, ભાઈ ભલે ને મરી ગયું, ખેંચોવાળો ખેંચી જશે, ડાંટોવાળો ડાંટી દેશે, પણ ના કામની વાતો આપણા મગજમાં જાજી નાખે. કૂતરું મરી ગયું છે, અહીંયા આ થયું છે, અહીંયા આ થયું છે, ઓલાના ઘરમાં છૂટાછેડા થયા છે, ઓલાનું આ થયું છે, ભાઈ બધું જ થાય છે. આ પૃથ્વી સર્જાની છે તો બધું થશે જ ને. મરવાનું, જન્મવાનું, છૂટાછેડા, કોઈના લગ્ન, કોઈનું આ, એ તો થયા જ કરવાનું છે, સૃષ્ટિ સર્જાની છે, થાય. પણ એવી વાતોમાં અને એની પાછળ સમય ઘણો બગાડવાનો ત્યાં આગળ માહોલ હોય છે. એના કારણે જે ભગવાનનો ભગત ગયો હોય ને આવી, એને તો ભગવાન ભજવા હોય, અહીં આગળ બીજું કાંઈ એને સાંભળ્યું ના હોય ને કાંઈ જોયું ના હોય ને, બસ અહીં તો ભગવાનને સાધુ, ભગવાનને સાધુ ને સત્સંગ ને મંડળ ને એની રીતે એની જોબ, બસ આટલું જોયું હોય. હવે એને આ જાય તો 25 દાડામાં થાકી જ જાય ને, થાકી જ જાય એવું થાય. અંતઃકરણ મન બનાવ્યું ભગવાને, પણ ભગવાને સંકલ્પ વિકલ્પ કરવા માટેનું એની અંદર તત્વ મૂક્યું સંકલ્પ વિકલ્પનું, પણ સંકલ્પ વિકલ્પ કયા કરવા એ જીવના હાથની વાત છે. જીવ જો સારા સંકલ્પ વિકલ્પમય રહે, એટલે કે સારી ક્રિયામય રહે, તેને સંકલ્પ વિકલ્પ એવા જ થવાના, અને બીજા જો કરશે તો એવા થવાના. ચિત્ત ભગવાને રચ્યું, ચિત્તનો ગુણધર્મ બનાવ્યો, ચોંટી જવું બસ. હવે જીવે વિચારવાનું કે ચિત્તને ક્યાં ચોંટાડવું છે. ચિત્તને હું એવી જગ્યાએ જ રાખું કે જો ચોંટે તો પ્રોબ્લેમ થાય જ નહીં, બીજે હું લઈ જાઉં તો ચોંટે ને. માની લો કે એક બાજુ પર મૂવી, ખાવું, પીવું એવો એક વિભાગ છે, અને એક વિભાગની અંદર ભગવાનની મૂર્તિઓ, ભગવાનના દર્શન, લીલા ચરિત્રો, કથા વાર્તા આ છે, તો આપણે ઓલા જ બે હોલ છે, એક હોલની અંદર બધું જગતનું છે ને એક હોલમાં બધું ભગવાન સંબંધી છે. ખાવા પીવાનું એમાંય છે ભગવાનનો પ્રસાદ,
ઓલી બાજુ બધું ધરાયા વિનાનું એવું છે, બધું જ બે બાજુ સમાન છે, પણ એક બાજુ પર ભગવાનના સંબંધે યુક્ત છે, એક બાજુ પર માયાના સંબંધે યુક્ત છે. તો જીવના હાથમાં છે બે હોલના દરવાજા છે, બે બાર લખેલું જ છે કે અમારું અંદર આ પ્રકારની સિસ્ટમ છે. આ બાજુ લખ્યું છે કે ભાઈ અમારે બધું ભગવાન સંબંધી છે, તો જીવે સમજીને જ ભગવાન સંબંધી હોલમાં પ્રવેશ કરવો જોઈએ. એટલે ચીજ ચોંટે તો એ વાંધો ના આવે, ચોંટી ચોંટીને ક્યાં ચોંટે, એટલામાં ચોંટે. આજ અમે સાધુ છીએ, અમારે સવારથી સાંજ સુધી ભગવાનની ભેગાને ભેગા રહેવાનું. અમે કદાચ કોઈને ફોન કરીએ ને તોય અમારે સત્સંગલક્ષી કોઈ કાર્યને અર્થે જ કરવો પડે, કાંઈ એને કંઈક સમજાવવા કરવો પડે, કાં તો સત્સંગનો કોઈ વ્યવહાર હોય તો એને અર્થે કરવો પડે. જેને અર્થે એની ખબર અંતર પૂછવા કરીએ, કોઈ હરિભગતની ખબર અંતર પૂછવા કર્યો ફોન, તો અમારે એની પાસેથી શું સ્વાર્થ, કાંઈ નહીં. એને ભગવાનને સાધુ હેતરે એટલો જ સ્વાર્થ હોય કે ભગવાન ભજે, એ સિવાય બીજો કોઈ સ્વાર્થ હોય ને. તમામ ક્રિયાઓ ભગવાનના સંબંધે યુક્ત ઓટોમેટિક થઈ જાય. એટલે ચીજ ચોંટે ને તો પણ ક્યાં ચોંટે, ભગવાન સંબંધી ક્રિયાઓમાં જ ચોંટે, બીજે ના ચોંટે. મન છે એમાં સંકલ્પ વિકલ્પ ભગવાન સંબંધિત થાય, ભગવાનના સંબંધી કાર્ય જે કરવાનું મહારાજે કે મોટા સાધુએ સોંપ્યું હોય એ પ્રકારથી થાય. બુદ્ધિ છે તો બુદ્ધિ ભગવાને જો આપણી રચી તો આપણે ભગવાનનો નિશ્ચય કરી શકીએ. પણ બુદ્ધિનો માઇનસ પોઈન્ટ શું છે, શંકા. બુદ્ધિ નિશ્ચય પણ કરાવે અને બુદ્ધિ શંકા પણ કરાવે. તમે જોજો, જે જેટલી બુદ્ધિ જેમાં જાજી હશે ને એટલી એની શંકા કુશંકાઓ વધારે હશે. જેમાં જેટલી બુદ્ધિ ઓછી હશે ને એમાં શંકા કુશંકા નહીં હોય. અને બુદ્ધિવાળો હંમેશા જે ભોળો હશે અથવા ઓછી બુદ્ધિ દોડાવતો હશે એને શું કહેશે, તમને ખબર ના પડે. બુદ્ધિવાળો હંમેશા, બુદ્ધિવાળાનો આવો શબ્દ હોય, જેનાથી જે બુદ્ધિવાળો હોય એ વ્યક્તિ બીજો જે ઓછી બુદ્ધિ દોડાવે છે અથવા તો ભોળો છે એને હંમેશા શું કહેશે, તમને ખબર ના પડે, મને બધી ખબર પડે. બુદ્ધિની અંદર પ્લસ પોઈન્ટ એ છે કે ભગવાનનો નિશ્ચય સારી રીતે કરી શકે છે, ભગવાનના સંતનો નિશ્ચય પણ સારી રીતે કરી શકે છે. પરંતુ એનો માઇનસ પોઈન્ટ એ છે કે એ શંકા પણ કરી શકે છે. કેવી શંકા? જેમ કે આજે ઘનશ્યામ મહારાજ છે તો બુદ્ધિ એમ કરે, અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું અખંડ વિરાજમાન છું, મહારાજે વચનામૃતમાં કીધું છે 68માં. ઓહો, ઘનશ્યામ મહારાજે આવો પરચો પૂર્યો હતો, ઓહો ઘનશ્યામ મહારાજે અહીં આગળ આવું કર્યું હતું, હા ભગવાન પાકા છે, છે જ. બુદ્ધિ આ નક્કી કર્યું, પછી 5 વખત અરજી મૂકી ઘનશ્યામ મહારાજ પાસે, પાસ ના થઈ. 5 મહાપૂજા કરી તોય કામ ના થયું. એટલે પછી શંકા કુશંકા ચાલુ થાય કે આ બધું કહેવાય છે કે ભગવાન હોય તો ખરેખર હોય હશે, કે આમ ખાલી બસ આપણે માની લીધું છે કે ભગવાન છે એમ, ભગવાન જેવું કંઈ છે, આવું થાય. એ શંકા કુશંકા થઈ, શંકા કુશંકા થઈ. કોઈ વખત ભગવાનના સાધુને પ્રાર્થના કરીને સાધુએ કીધું કે મહારાજને પ્રાર્થના કરશું ને થઈ ગયું, ઓહો સ્વામીએ કીધું ને થઈ ગયું, ગુરુજીએ કીધું ને થઈ ગયું, આમ થઈ ગયું તેમ થઈ ગયું, 2-4 વખત થઈ ગયો નિશ્ચય. પછી કે 50 વખત કીધું સાધુએ ભગવાનને પ્રાર્થના કરી પણ થયું જ નહીં, મારું ખબર નહીં અરે સાધુ કેમ હશે. જોયું, શંકા કુશંકા કરી. એ કોણ કરાવે છે? બુદ્ધિ. ભગવાને બુદ્ધિનું સર્જન કર્યું, પણ બુદ્ધિને કેટલી રાખવી ને કેવી રાખવી એ જીવના હાથની વાત છે. એટલે આ બધો ભગવાને સમાજ આપ્યો ના હોત તો બેય કામ ના થાત. જો બુદ્ધિ ના આપી હોત તો નિશ્ચય પણ ના થાત ને શંકા પણ ના થાત. તો એક બાજુ પર આપણને થાય બુદ્ધિ જ ના હોય તો બહુ સારું, શંકા કુશંકા થાય જ નહીં, પણ બુદ્ધિ ના હોય તો નિશ્ચય ના થાય, નિશ્ચય ના થાય. મહારાજ કે અમને બુદ્ધિવાળો ગમે છે કારણ કે બુદ્ધિવાળો વાતને સમજી શકે, એટલે બુદ્ધિ તો જરૂરી છે, પણ ક્યાં કેટલી ઉપયોગ કરવી એ આત્માએ પોતે વિચારવાનું છે. પણ આટલો સમાજ જો ભગવાને ના રચ્યો હોત, હાથ પગ રચી દીધા પણ મન ના રચ્યું હોત, મન રચ્યું પણ બુદ્ધિ ના આપી હોત. ઘણાને છે મન છે, ચિત્ત છે, પણ બુદ્ધિ નથી. ઘણા ગાંડા આપણે કહીએ છીએ એને શું છે, બુદ્ધિ નથી એની પાસે. તો બુદ્ધિ નથી એની પાસે, મન છે, એને શું કરવું એની ઈચ્છા પ્રમાણે કરે, પણ બુદ્ધિ નથી. પેલા ફાયર નહીં, એક હોસ્પિટલ હતી ગાંડાની, ને એમાં આગ લાગી તો પેલા ફાયર બ્રિગેડવાળા આવ્યા ને એમને થયું કે આ બધાને બચાવવા પડે, એટલે ફટફટ બધાને બહાર કાઢતા હતા. તે પેલા 5-10 ગાંડા હતા જે રૂમમાં આગ લાગી હતી ને, તે ઓલા એને પકડીને તો કે
તમને ગમતું નથી કે અમને આ બહુ દિવસે જોવા મળ્યું છે, અમે તો જોવાના ને રમવાના જાઓ કે તે પેલા ફાયર બ્રિગેડવાળાને પકડી પકડીને આગમાં નાખવા માંડ્યા ગાંડાઓ, તો ઓલા અંદર જવાનું બંધ કર્યું, બધાય બળીને ખાખ થઈ ગયા. ઓલા મન હતું પણ શું નહોતી, બુદ્ધિ નહોતી. પણ ભગવાને એ તો એના કર્મને અનુસાર એને દીધું હોય, પણ ભગવાને આ બધું રચ્યું છે. જનરલી જાજા માણસોમાં ભગવાને આ બધું એક સરખું રચ્યું છે, એ ભગવાન સિવાય બીજો કોણ આપી શકે. કસર કોઈ વાતની નારાયણે રાખી નથી, જુઓ વિચારી જીવમાં વળી વળી શું કહું કથી. કસર ભગવાને કાંઈ નથી રાખી. આપણે આમ પોતાનું વિચારીએ ભગવાને આપણને શું આપવામાં કસર રાખી, બધું આપ્યું. સ્વામી કે આને તમે જીવમાં વિચારો, આ એક પણ વસ્તુ જે ભગવાને કરી છે એમાંની એક પણ વસ્તુ આપણાથી થઈ શકે એવી હોય સ્વામી કે કહો. શરીર સર્જી શકાતું હોય, કોઈને આંગળીઓ ન હોય ને આંગળીઓ બનાવી શકાતી હોય આપણાથી, આપણાથી હાથ પગ થઈ શકતા હોય, કોઈનું મન ના હોય ને આપણે એને મન આપી શકતા હોય, એ બનાવી શકતા હોય, એનું અંતઃકરણ આપી શકતા હોય, એ બુદ્ધિ કોઈને આપી શકતા હોય, તો કહો. જીવ જાને હું જોર છઉ, સ્વામી આવે કે છે કે જીવને એમ છે કે હું બહુ જોરદાર છું, જે કરું તે કેમ ન થાય. ઘણા હોય છે ને આવા પાવરદાર, અરે હું કરું ને કેમ ના થાય, થઈ જ જશે, થઈ જ જાય. પણ વિચારે આવી વાતને તો જેમ છે તેમ જનાય. સ્વામી કે આવી વાતને વિચારે તો ખબર પડે કે મારાથી શું થઈ શકે એવું છે, આપણાથી કાંઈ થાય એવું નથી. ભગવાનના બળે ભગવાન જેટલું આપણી પાસે કરાવે એટલું થાય, બાકી આપણા બળે આપણે કરવા જઈએ કે હું આમ કરી નાખું ને આમ કરી નાખું એમ કશું થાય એવું નથી. જે બળિયા છે એ બધાએ ભગવાનનું બળ રાખે છે. ગોપાળાનંદ સ્વામી આખું ગ્રહણ ફેરવી નાખતા, ગોપાળાનંદ સ્વામી મરેલાને જીવતા કરી દેતા, આટલા સામર્થ્યવાન પુરુષ હોવા છતાં બધાય કે સ્વામી આ તમે કર્યું, વરસાદ તમે પાડ્યો. ગોપાળાનંદ સ્વામી કે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, થાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય. હા, કોકે કીધું કે આ તમે કરી નાખ્યું તો પાવર ચડી જાય કે આ અમે કરી નાખ્યું, પણ કશું આપણાથી થતું નથી. ભગવાનને જો કરાવવું છે તો થાય છે. વ્યાપકાનંદ સ્વામી હમીર ખાચરની ગોળીને બેઠી કરી ગયા ઘટપુરમાં. સ્વામીને કાંઈ એવો સંકલ્પ નહોતો થયો કે મારાથી બેઠી થઈ. સ્વામીએ તો એમ જ વિચાર્યું, મહારાજે બેઠી કરી છે, મારા વચનથી મહારાજે બેઠી કરી છે. મહારાજે તરત દાદા ખાચરના દરબારમાં કીધું કે આવ્યા સ્વામી એટલે મહારાજે ગાદી ખાલી કરી. સ્વામીને કે ગાદીએ બેહો, કે વ્યાપકાનંદ છો કે મહારાજ આવું ક્યાં ચરિત્ર કરો છો, ગાદીએ તમે સોંપો, અમે ચરણમાં સોંપીએ. ના ના સ્વામી, ગાદીએ બેહો, કે ગાદીએ. મહારાજ કે દાદા ખાચરને કે દાદા તારા દરબારગઢમાં બે ભગવાન ના રહે, એક જ ભગવાન રહેશે. દાદો કે પણ પ્રભુ તમે એક જ ભગવાન છો. ના ના, વ્યાપકાનંદ સ્વામી ભગવાન છે, કે એને સિંહાસન પર બેહાડો. પણ હું પ્રોબ્લેમ છે વ્યાપકાનંદ સ્વામી, કે મેં એવું શું કર્યું મને ભગવાન કહો છો. મહારાજ કે સ્વામી તમે બોટાદ ગયા ત્યારે શું કરીને આવ્યા છે. મહારાજ તો હમીર ખાચર હતો અને મહારાજ ગોળી મરી ગઈ હતી એની, તે મહારાજ બહુ રોતો હતો, બહુ રોતો હતો, મને દયા આવી ગઈ. તે મને થયું કે હવે એની ગોળી મરી ગઈ છે ને રડે છે, તો બેઠી કરી મહારાજ, બીજું કાંઈ નથી કર્યું, મોટું કામ કંઈ કશું નથી કર્યું. સ્વામીનું મન કાંઈ મોટું નહોતું, મહારાજે તો તમારે ઈચ્છાથી થયું. મહારાજ કે સ્વામી આજે તો અમે ઈચ્છા કરી તે ગોળી બેઠી થઈ ગઈ, પણ કાલે રાજાનો કુંવર મરી ગયો છે અને કોઈ રાજાને ખબર પડશે કે આ સાધુ તો મરેલાને જીવતા કરે એવા છે, અને એના રાજાના કુંવર એકનો એક હશે, તમને બોલાવશે અને તમે એના શરીરમાં આત્મા નાખવા મહેનત કરશો અને અમારી ઈચ્છા નહીં હોય અને એ છોકરો બેઠો નહીં થાય તો બંદીખાને નાખશે તમને, તો શું કરશો. સ્વામી કે મહારાજ એ તો મહારાજ તમારી ઈચ્છા હોય તો જ બેઠો થાય. મહારાજ કે તમારા તાકાત ખરી બેઠા કરશો, તો કે ના મહારાજ. મહારાજ કે આવો ધંધો કરતા નહીં ફરી, આ સૃષ્ટિનો ક્રમ તૂટી જાય. કોઈ મરી ગયો હોય અને તમે એને બેઠા કરો, તમે સંકલ્પ કરો, તો અમારે તો તમારા સંકલ્પમાં ભળવું પણ પડે, કારણ કે તમે અમારી રાણી છો. પરંતુ જો તમે આવું સામર્થ્ય વાપરવા માંડો અમારી મૂર્તિને ધારીને, તો આ સૃષ્ટિની આખો ક્રમ બગડી જાય.
આ સૃષ્ટિને અમારે જેમ ચલાવી છે એમ જ તમારે ચાલવા દેવામાં મદદરૂપ થવું. આજે ભુજના ઘનશ્યામજી અને સ્વામી કેટલા સમર્થ સાધુ હતા, કેટલા લોકોના દુઃખ દૂર કરેલા, કેટલા બધા લોકોના. સ્વામીની અંતિમ યાત્રા નીકળી ત્યારે મુસ્લિમ બાઈઓ અને મુસ્લિમ ભાઈઓ પણ સ્વામીની અંતિમ યાત્રામાં ટેકરાઓ પર ઊભા રહ્યા છે અને રડે છે. ઘનશ્યામજી અને સ્વામીની અંતિમ યાત્રા નીકળી ત્યારે મુસ્લિમ ભાઈઓ બાઈઓ રડે છે, કારણ કે સ્વામીએ બધાને સુખિયા કરેલા. કેટલા લાખો માણસો ઊભા હશે સ્વામીની અંતિમ યાત્રામાં દર્શન માટે. અને જે લોકો ભગવાન સ્વામીના આશ્રિત પણ નહોતા મુસલમાનો જેવા, તો એ પણ રોતા હતા, કારણ કે સ્વામીએ ક્યારેક કોઈક આશીર્વાદ આપ્યા હોય ને એને સુખ થયું હોય. પણ જે સ્વામીએ મરેલાને જીવતા કર્યા એવા સામર્થ્યવાન હોવા છતાં ભુજનો ભૂકંપ આવ્યો, ભુજનો ભૂકંપ આવ્યો ત્યારે ભુજના મંદિરના શિખરો પડ્યા અને એની અંદર કેટલી સાંખ્યોગી માતાઓ અને કેટલાક હરિભક્તોના પ્રાણ મહારાજે લીધા. તો એ સમયે સ્વામીએ કોઈને બેઠા ના કર્યા, એ સમયે સ્વામીએ કોઈ સામર્થ્ય ના વાપર્યું. એવડા મોટા પુરુષ હતા. જો બુદ્ધિનું કામ કેવું છે, જે સ્વામીએ વડોદરામાં, આપણે ત્યાં ઉત્સવ હતો વડોદરા ગુરુકુલમાં, સ્વામી પધારવાના હતા, સ્વામી નહોતા આવ્યા, સ્વામીની તબિયત નાદુરસ્ત હતી. સ્વામીએ પહેલાં કીધું હું આવીશ, હવે મોટાને તો ખબર જ હોય કે હું જઈશ કે નહીં જઈ શકું. પત્રિકામાં નામ લખાઈ ગયું, બધું થયું, સ્વામી ન પધારી શક્યા. ગુરુજીને કીધું કે તમે કહો તો હું આવું, પણ મારી તબિયત નથી સારી. ગુરુજી કે કંઈ વાંધો નહીં સ્વામી, ત્યાંથી આશીર્વાદ આપો. સ્વામીએ ત્યાંથી આશીર્વાદ આપ્યા. જેવો ઉત્સવ પત્યો, 98ની વાત છે, ઉત્સવ પત્યો અને તરત ગુરુજીએ સંતોને કીધું કે જાઓ ખબર લઈ આવો સ્વામીની, અને પછી હું જઈશ મારા ટાઈમે. સંતો ખબર લેવા ગયા. ખબર લેવા ગયા તો સ્વામીએ આખા ઉત્સવમાં જે જે ઘટના જેવી જેવી ઘટી હતી, કોણ ક્યારે કેટલા લેટ આવ્યા, આચાર્ય મહારાજ આવવાના હોય તો એક દિવસ આવવાના હતા, એક દિવસ બીજે દિવસ આવ્યા, આટલા વાગે આવ્યા, આ થયું હતું, આ થયું હતું, ઉત્સવમાં મંડપ આવું થયું હતું, રસોડાનું આ થયું હતું, બધી ડિટેલ જેવી હતી એવી સ્વામીએ રિપોર્ટ આપી દીધો કે આવું થયું હતું ને, આમ થયું હતું ને, આમ થયું હતું ને. એ જમાનામાં તો હજુ આટલા વોટ્સએપ નહોતા, અત્યારે તો લાઈવ વોટ્સએપ થઈ ગયા. તમે બાથરૂમ જાઓ તો દુનિયાને ખબર પડી જાય કે બાથરૂમમાં ગયા હતા, હુતા હોવ તો ખબર પડી જાય હુઈ ગયા હતા. પણ એવો યુગ નહોતો એ સમય, હજુ 98માં એ સમય કશું જ એવું નહોતું. અને સ્વામી તો કેટલી ઉંમરવાળા, બીજે જ દિવસ, હજુ આજ ઉત્સવ પત્યો છે ને કાલ તમે જાઓ છો અને બધો જ તમને એ ટુ ઝેડ રિપોર્ટ આપી દે, આખે આખો જેવું બન્યું એવું. કેમ કે કેટલીક ઘટનાઓ તો એવી હોય કે જે કાર્યમાંનો ઉત્સવ સમય થતો હોય તો ઘણી ઘટનાઓ એવી ઘટે કે જે ફક્ત કાર્ય કરતા બે સાધુને જ ખબર હોય અને એની સાથે એક હરિભગત ઇન્વોલ્વ હોય તો એને ખબર હોય, ત્રીજાને ખબર એ ના હોય કે આવી ઘટના ઘટી હતી. આખા ઉત્સવમાં આવેલા 1000 માણસને ખ્યાલ પણ ના આવે કે આવી ઘટના ઘટી છે. એવી ઘટનાઓ પણ ઘટતી હોય, એવી ઘટનાઓ પણ ડિટ્ટો જેવી હતી એવી સ્વામીએ કીધી. અને એવું તો એક વખત ને એવું તો હજારો વખત સ્વામીનો અનુભવ થયો હોય. આવા સમર્થ હોવા છતાં પણ ભવિષ્યનું પણ કહી દેતા કે આ વસ્તુ આમ જ છે ને આમ જ થશે, આનું એવું કહી દે ને એમ જ થાય, એવા હોવા છતાં પણ ભુજનો ભૂકંપ આવવાનો હતો. તો સ્વામી પોતે હાજર જ હતા ભુજમાં. મહંત સ્વામી, જે સ્વામીના પૂર્વાશ્રમના સગા મોટા ભાઈ હતા, એ પણ બહુ સમર્થ સાધુ હતા, એ પણ ભગવાન સાથે વાતો કરતા હતા, એવા મોટા સાધુ. તે બંને જણ ત્યાં હતા, બે સમર્થ મૂર્તિ. આખા આખા ભુજ દેશને ખબર છે કે આ બે સમર્થ સાધુઓ હતા. પણ એ બેએ તે દિવસે ભૂકંપ આવતા પહેલાં કોઈને કેમ ના કીધું આજ પ્રદક્ષિણા ના ફરતા, આજે ભૂકંપ આવવાનો છે? કારણ કે ભગવાનના મોટા પુરુષો તો ભૂત ભવિષ્યને વર્તમાન ત્રણેવના દ્રષ્ટા હોય, ત્રણેવને જોતા હોય. કેટલાને નિષેધ પણ કરેલો હશે, એમના જીવનમાં એવા પ્રસંગો પણ છે કે કોઈકને કંઈક એક્સિડન્ટ થવાનું હોય, કંઈક થવાનું હોય તો રોકી દે કે આજે ના જશો, આગળ જતાં એને નુકસાન થાય એવું હોય. તો આ લોકોને કેમ ન કીધું કે આમ કરજો? કારણ કે ભગવાનના કાર્યને મોટા સમજતા હોય, ભગવાનને અત્યારે શું કરવું છે, એ જે કરવું છે એની અંદર કોઈ પ્રકારનો ડિસ્ટર્બન્સ આપણે ના કરાય એવું મોટાને ખબર હોય, એટલે મોટા ત્યારે એને ડિસ્ટર્બ ના કરે. નહીં તો ભગવાનની ઈચ્છા જો એ પ્રકારથી હોય પણ મોટા જોવે કે ભગવાન આ મરજીમાં ભળે એવા છે,
તો કે આમ ના કરતા બચાવી લે. પણ જો ભગવાનને એ પ્રકારનું કાર્ય કરવું જ છે તો મોટા પુરુષો જાણતા હોવા છતાં પણ અજાણા બનીને એ કાર્ય થવા દે છે, કારણ કે ભગવાનને કરવું છે. હવે ભગવાનને કરવું છે અને હું એમાં હસ્તક્ષેપ કરું તો એ ભગવાનથી વિરુદ્ધમાં ગયો કેવો. ભગવાન ભલે એની અંદર ભળી જાય, પણ મોટા પુરુષો વિચારે કે આની અંદર ભગવાન ભળે છે, પણ ભગવાનની ઈચ્છા તો નથી જ. એટલે એ પ્રકારથી પછી મોટા પુરુષો કરતા હોય. અને પછી એ જ સંતો પાછા બધે જોડી માગવા ગયા ભૂકંપ માટે, કે ભૂકંપની અંદર આ બધું તૂટ્યું છે, જોડી જેને રિદ્ધ્યો સિદ્ધ્યો ચરણમાં છે જોડી માગવા ગયા. હવે એ ચરિત્ર શંકા કુશંકા ભગવાનમાં અને મોટા પુરુષમાં કરાવી દે. સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી મારા બાંધેલા મંદિરો રહેશે. હવે સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં ભૂકંપ આવ્યો ત્યાં તો એઠું આવી ગયું, મારું ભગવાને કીધું કેમ. આવી બધી શંકા કુશંકાઓ બુદ્ધિ કરી શકે. બુદ્ધિને તો 1000 પ્રકારથી શંકા કુશંકા કરવાની ટેવ, પણ બુદ્ધિને નિર્મળ રાખવા માટે જ કથા વાર્તાને સત્સંગ છે, જેનાથી બુદ્ધિ સ્થિર રહે. પણ આ બધું ભગવાને દીધું, એવું કોઈ બીજાથી અપાય નહીં. માટે અસમર્થ આપને સમર્થ શ્રી ભગવાન, એવું સમજી અંતરે મૂકવું કર્તવ્યનું માન. પોતાના કરતાપણાનું માન મૂકી દેવું સ્વામી કે, કારણ કે અસમર્થ છીએ આપણે ને ભગવાન સમર્થ છે. કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. હમણાં જ આપણે જે આધારણ સ્વામીનું આખ્યાન સાંભળીએ છીએ ઘણી વખત, એમાં આવ્યું હતું કે કર્તાપનું છે વિષ સમાન, તેથી દૂર રહે ભગવાન. કરતા અકરતા મારો નાથ, હું તો વસ્તુ હરિની સાક્ષાત. આપણે ભગવાનની વસ્તુ છીએ, કરતા ભગવાનને બનાવવા. જે ભગવાનને કરતા બનાવે છે એ હંમેશા જીતે છે. પ્રેમાનંદ સ્વામીએ જે કીર્તનમાં કીધું, મે મતિ મંદ કછું નહીં જાણું, નહીં કછું તુમ સેહિત. પ્રભુ હું તો મતિ મંદ છું, મને કાંઈ મારી અંદર કોઈ તાકાત પણ નથી. બાય ગ્રહે કી લાજ હે તુમકુ, તમે મારો હાથ જાલ્યો છે તો લાજ તમને છે. તુમ સંગ મેરી જીત, બિસર ન જાજો મેરે મિત. મારી જીત તો પ્રભુ તમારી હારે છે, બાકી મને એકલો મૂકો તો મરી જવો એવો જ છું. પણ જો તમે મારી ભેગા રહેશો તો મારી લાજ તમારા હાથમાં છે, એટલે તમે મને જીતાડશો. અર્જુન હારી જ જાત, અર્જુન હારી જ જાત ભીષ્મ પિતા સામે. અર્જુન જીતી ન શકત, પણ અર્જુન જીત્યા એનું જો કોઈ કારણ હોય તો કૃષ્ણ ભગવાને એની બાંહી પકડી હતી એટલે. બાકી ભીષ્મ પિતામાં અર્જુનને પૃથ્વી ભેગો કરી દેત એવી દશા થાત, છતાં પણ જો કૃષ્ણ ભેગા હતા તો અર્જુનની લાજ રહી. કર્યું શ્રી કૃષ્ણનું થાય છે જનથી ન થાય જરાય, નિષ્કુળાનંદ નિહાળીએ ઊંડું અંતરમાય. બધું ભગવાનનું કર્યું થાય છે. સ્વામી કે નિષ્કુળાન નિહાળીએ ઊંડું અંતરમાય. સ્વામી કે અંતરમાં ઊંડા ઉતરીને વિચારો કે આ જેટલું ભગવાનથી થાય છે એમાંનું એક પણ આપણાથી થતું નથી. આવો વિચાર કરીને પોતાના કર્તવ્યનું માન મૂકી ભગવાનનું બળ રાખવું, ભગવાનનું કર્તાપણું જીવમાં સ્વીકારવું. કલ્યાણ પણ આપણે કરી લઈશું એમ નહીં, ભગવાન મારું કલ્યાણ કરશે. હું તો ભગવાનને રાજી કરવા માટે, મને ભગવાન જેવો બુદ્ધિયોગ આપે, જેવી શક્તિ આપે એવો પ્રયત્ન હું કરીશ. આવું વિચારીને ભગવાનનું કર્તાપણું સ્વીકારવું, એવું કડવું 23 આપણને શીખવાડે છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ સુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.